મિત્રો લોક ફરિયાદ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું ખ્યાતિ પારેખ. ઉનાના ગની માર્કેટમાં આંગડિયા પેઢીના માલિક પર ઉનાની ગની માર્કેટમાં આવેલા આશીર્વાદ કોમ્પ્લેક્સમાં ઓફિસ ધરાવતા આંગડિયા પેઢીના માલિક પર તેઓ ઓફિસમાં હાજર હતા ત્યારે લૂંટના ઈરાદે હુમલો થયો હતો. બુકાનીધારી ત્રણ શખ્સો અચાનક જ ઓફિસમાં આવી મરચાની ભૂકી છાંટી લૂંટનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં નિષ્ફળતા મળતા લૂંટારોઓ ભાગી છૂટ્યા હતા. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે હુમલાખોરોની વધારે તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, નિવ્યસ સોલંકી, લોક ફરિયાદ ન્યૂઝ, ઉના. અધિક માસ એવા પવિત્ર પુરુષોત્તમ માસમાં મોરબી ખાતેના સ્વામિનારાયણ મંદિરના પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મહામંત્ર, અખંડ ધૂનની રમઝટ, ષોડશોપચાર મહાપૂજન, દિવ્ય અભિષેક, છપ્પન ભોગ મહાઅન્નકૂટ, સત્સંગ સભા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, મોરબી, લોક ફરિયાદ ન્યૂઝ. બ્યુરો રિપોર્ટ, લોક ફરિયાદ ન્યૂઝ, મોરબી. ભાજપના સાંસદ મોહનભાઈ કુંડારીયાએ આજરોજ સિવિલ હોસ્પિટલની શુભેચ્છા મુલાકાત લીધી. ભાજપના સાંસદ મોહનભાઈ કુંડારીયા આજરોજ સિવિલ હોસ્પિટલમાં મુલાકાતે આવ્યા હતા. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગ, ઓપીડી વિભાગ, મેડિકલ કોલેજ, આઈસીયુ વિભાગ જેવા વિવિધ વિભાગોની શુભેચ્છા મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. વધુમાં તેઓએ હોસ્પિટલના વિવિધ વિભાગોની જરૂરિયાતોને ધ્યાને લઈ ફંડ રિલીઝ કરશે અને સૌ પ્રથમ ઇમરજન્સી વિભાગમાં એસી ફાળવવામાં આવશે તેવી ખાતરી આપી હતી. ત્યારબાદ તેઓશ્રીએ મેડિકલ કોલેજના પટાંગણમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું. બ્યુરો રિપોર્ટ, લોક ફરિયાદ ન્યૂઝ, રાજકોટ. આજના મુખ્ય સમાચાર. આવા જ રસપ્રદ સમાચાર માટે જોતા રહો લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ અને અમારી યુટ્યુબ ચેનલ RJT લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટને સબસ્ક્રાઇબ કરો. અવાજ તમારો, કલમ અમારી. નમસ્કાર.